નવલા નોરતા શરૂ થઈ ચૂક્યા છે દર્શક મિત્રો, અને ખાસ કરીને વાત કરવામાં આવે લકી ઇવેન્ટ આયોજિત જે ગરબા છે, શ્રીનાથ પાર્ટી પ્લોટ છે. ખાસ કરીને આજે સિંગર અહીં ઉપસ્થિત રહ્યા છે, જિગ્નેશ કવિરાજ બારોટ. આપણી સાથે એક મુલાકાત કરીશું. આપનું સ્વાગત છે એનએસ ગુજરાત ન્યૂઝમાં. થેન્ક યુ જિગ્નેશભાઈ. જે પ્રકારે તમારી એન્ટ્રી થઈ આજે ચોથું નોરતું છે, ભલે આગળ એક વરસાદ પડ્યો, અને જે પ્રકારે આજે ખેલૈયાઓનો જે ઉત્સાહ છે અને ખેલૈયાઓનો ઉત્સાહ પણ તમે જે વધારો, શું કહેશો એના માહોલને જોઈને? લકી ઇવેન્ટ અમારા ભાઈ વિશાલભાઈ શુક્લાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર છું કે એમને રામલીલા નવરાત્રિ, વાઇબ્રન્ટ નવરાત્રિનું અહીં આગળ આયોજન કર્યું, અને ખૂબ મને ખૂબ મજા આવી અને મારી એન્ટ્રી ખૂબ સરસ આપી. અને આજે ચોથા નોરતું, આમ તો ખેલૈયાઓ વરસાદના લીધે એમનો મૂડ ઓફ થઈ ગયો હતો, પણ વરસાદે પણ વિરામ કરી દીધા પછી એ લોકોએ ગરબા કાર્યક્રમ ચાલુ રાખ્યો છે, અને ખૂબ જ આનંદ કર્યો, ખૂબ મોજ કરી, ખૂબ આનંદ કર્યો. અને વિશાલભાઈનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું, અને ખેલૈયા જે રમી રહ્યા એમનો હું આભારી છું, કારણ કે એ લોકો મન મૂકીને આજે ગરબા ગાયા છે. ચોક્કસથી જિગ્નેશભાઈ, ખેલૈયાઓને ખાસ કરીને આયોજકો તમે વતી કેવું શું કહેવા માગશો, જે પ્રકારનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે? આયોજન તો ખૂબ સારું કર્યું છે, પણ થોડોક વરસાદના કારણે નીચે ભીનું થઈ ગયું છે, તો ભીનામાં બધા સાચવજો કે કોઈને કંઈ કંઈ થાય નહીં, અને શાંતિથી ગરબા રમે એવી વિનંતી છે મારી. જિગ્નેશભાઈ, આપના પણ અમે ફોલો કરીએ છીએ પેજ, જે આપના પણ મહિનાઓની મહેનત છે, મહિનાઓથી આપ પણ જે પ્રકારને બહાર વિદેશમાં પણ પ્રોગ્રામ કરી આવ્યા, અને ખાસ કરીને વરસાદે એક બે દિવસની મજા પાકે, પરંતુ જે કરકસર છે તે આપ પણ પૂરી કરશો અને ખેલૈયાઓ પણ પૂરી કરશે, શું કહેશો? હા, બસ જેટલા લોકો નિરાશ થઈ ગયા હતા કે બે દિવસ વરસાદના કારણે નિરાશ લોકો ઘણા થઈ ગયા, પણ હવે કંઈ વાંધો નહીં, કારણ કે વરસાદે બહુ વિરામ લઈ લીધો છે, અને બે દિવસનું અમે બદલો એમને પાછળના નવરાત્રિમાં એમને ખૂબ નચાવી દઈશું, ખૂબ મોજ કરાવીશું, નચાવીશું ગરબા. કોઈ સંદેશો આપવા માંગશો એનએસ ગુજરાત ન્યૂઝના દર્શક મિત્રોને? બસ એનએસ ન્યૂઝ ગુજરાતનો ખૂબ ખૂબ આભાર છું કે મારા મને પબ્લિક સુધી એમને અહીંયા લાવ્યા, અને એમનો ખૂબ ખૂબ આભાર, અને બસ બીજું આનંદ કરો, મોજ કરો. ચોક્કસથી જિગ્નેશ કવિરાજ બારોટ સાથે આ એક ખાસ મુલાકાત, ને જે પ્રકારે ખેલૈયાઓ પણ જે પ્રકારે ઝૂમી રહ્યા છે, અને આગળના દિવસોમાં પણ તે જ પ્રકારે તે ઝુલાવતા રહેશે, અત્યારે આ ખાસ મુલાકાતમાં બસ આટલું જ.